પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને અપાતા ડિગ્રી સર્ટી વિદ્યાર્થીઓના અપૂરતા સરનામાને કારણે યુનિવર્સિટીમાં ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે વર્ષ 2018માં 28,000 સર્ટી આવ્યા હતા, જેમાંથી 10,000 ડિગ્રી સર્ટીનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ 18,000 જેટલા સર્ટી સંલગ્ન કોલેજોને પહોંચાડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને જો સર્ટિફિકેટ જ ના પહોંચે તો પછી એજ્યુકેશનનો કોઈ મતલબ જ નથી. 3 વર્ષ 5 વર્ષ અહીંયા વિદ્યાર્થીઓ ડિગ્રી કરી, પોતાના મા બાપ ખેડૂત હોય અને ખૂબ પસીના સાથે મહેનત કરીને વિદ્યાર્થીઓ કોલેજ સુધી પહોંચ્યા, પોતાનું ભણતર પૂરું કર્યા પછી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ મળે નહીં તો ગુજરાત સરકારની દરેક રિક્વાયરમેન્ટમાં ફોર્મ કેવી રીતે ભરવા? કે જ્યારે પણ વિદ્યાર્થી પોતાનો પ્રથમ વર્ષની અંદર એનરોલમેન્ટ કરાવે છે એ વખતે જે એડ્રેસ આપે છે, એડ્રેસ યુનિવર્સિટી પાસે હોય છે. હવે એ વખતે વિદ્યાર્થી ઉતાળમાં ફોર્મ ભરેલું હોય છે, એડ્રેસ પૂરતું અને અધૂરું હોય છે, પૂરતું હોતું નથી, અધૂરું હોય છે. પરિણામે ડિગ્રી સર્ટિફિકેટ વિદ્યાર્થીના ઘર સુધી પહોંચતા નથી, એમાં યુનિવર્સિટી એ બાબતમાં સાચી છે. પરંતુ એક રસ્તો એવો પણ થઈ શકે કે જો વિદ્યાર્થી ફાઇનલ ઇયરની અંદર પરીક્ષા આપતો હોય એ વખતે નવેસરથી એનું લેટેસ્ટ એડ્રેસ લેવામાં આવે અને એ લેટેસ્ટ એડ્રેસ જે તે કોલેજ અપડેટ કરીને યુનિવર્સિટીને મોકલી આપવામાં આવે અને યુનિવર્સિટી લેટેસ્ટ એડ્રેસ ઉપર મોકલી આપે તો મહદઅંશે આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એવું મારું માનવું છે. યુનિવર્સિટી પાસે 28,000 જેટલા ડિગ્રી સર્ટી આવેલા હતા, જેમાંથી લગભગ અંદાજિત 10,000-11,000 જેવા ડિગ્રી સર્ટિફિકેટો કોલેજે લઈ ગયેલ છે, પરંતુ 17,000-18,000 જેવા હજી પણ યુનિવર્સિટી ખાતે છે. તો જો કોલેજો નહીં લઈ જાય આગામી આ એક વીક દરમિયાન તો યુનિવર્સિટી પોતાના સ્તરેથી જૂની પદ્ધતિ પ્રમાણે એ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરશે અને તે આવતા વીકથી પદ્ધતિ ચાલુ કરવામાં આવશે.